જિલ્લા સૈનિક કચેરીમાંથી માજી સૈનિકના બોગસ કાર્ડ બનાવવાની ઘટનામાં પોલીસે વિધિવત ફરિયાદ નોંધી. બહુમાળી ભવનની 114 નંબરના કાર્યરત જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીમાંથી માજી સૈનિક તરીકેના બોગસ ઓળખપત્ર બનાવવાની કામગીરીમાં પોલીસ દ્વારા ભુજના હેન્ડ્રી જેમ્સ ચાકોએ લેખિત ફરિયાદ બાદ પોલીસ દ્વારા આ બાબતે આજરોજ વિધિવત ગુનો નોંધ્યો છે, જેમાં સરહદી એવો કચ્છ જિલ્લો અતિ સંવેદનશીલ છે, જેમાં આ પ્રકારના બોગસ કાર્ડ બનાવવાની કામગીરીમાં કોણ સંડોવાયેલું છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે અને બનેલી આ ઘટનાએ કચ્છભરમાં ચકચાર ભુજ બહુમાળી સ્થિત માજી સૈનિક પુનર્વસાવટ કચેરી દ્વારા બોગસ કાર્ડો બનાવીને વિતરિત થતાની બાતમી અમને મળી હતી, જેના આધારે અમે 4 કાર્ડ ડિટેક્ટ કર્યા. ઈ 4 કાર્ડની પુરાવાની બધી ખરાઈઓ કરીને ઈ કાર્ડ સાથે અમે SPને રૂબરૂમાં ઓલું આપેલું હતું, જે 1/8/2016 ફરિયાદ રૂપે એ ડિવિઝન મારફતે મૂકીને અરજી મૂકેલી હતી, જેની વિગતો તપાસતા એમને આની ખરાઈ લાગી એટલે આજરોજ ગઈકાલે રાતે એ ડિવિઝનના PSI વૈષ્ણવ સાહેબ ફરિયાદી બનીને આગળ તપાસ ચલાવી રહ્યા છે. આ ગંભીર એટલે ગણાય છે કે માજી સૈનિકનું આઈ કાર્ડ જે તમે કોઈ બી ડિફેન્સના વિંગમાં બતાડો એટલે તમને પ્રતિબંધિત વિસ્તારની અંદરની ડાયરેક્ટ એન્ટ્રી થઈ શકે છે. માજી સૈનિક હોય એટલે ખાલી ગેટ ઉપર નોંધ કરીને અંદર જવાની છૂટછાટ હોય છે, અને કોઈ બી એરિયામાં જેમ અત્યારે સમજી લો કે અત્યંત જે વિસ્તાર પ્રતિબંધિત સંવેદનશીલ છે એની અંદર બી ડાયરેક્ટ પ્રવેશ મળી જાય છે. માજી સૈનિકના પરિવારના કે અમુક વ્યક્તિના જે બોગસ કાર્ડ બનાવી વિતરણ થાય છે તે બાબતે અમોને ભરત માજી સૈનિક ભરતભાઈ તરફથી અરજી મળેલી, જેની સઘન તપાસ કરતા PSI કેશરી વૈષ્ણવ સાહેબને સદ્ય હકીકત સત્ય જણાતા પોતે પોલીસ અધિક્ષક શ્રી ચૌહાણ સાહેબ તેમજ ચૌધરી સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તમામ હકીકતે ખાતરી કરી શ્રી સતત ફરિયાદ અમારા ADG PSI KC વૈષ્ણવ સાહેબ આપેલ છે, જે ડોક્યુમેન્ટ બનાવનાર ગૌસ્વામી જીતેન્દ્ર કે જે સદર કચેરીમાં નોકરી કરે છે તેવું પ્રાથમિક જાણવા મળે છે, જેની સઘન તપાસ કરી વિશેષ પુરાવા મેળવી આ કૌભાંડમાં જે તે સંડોવેલ હશે તેની તમામ સામે કાયદેસરની પગલાં લેવા કાર્યવાહી ચાલુ રાખવામાં આવેલ છે. જિલ્લો બોર્ડરનો જિલ્લો છે અને બોર્ડરના જિલ્લામાં જો આવી પ્રવૃત્તિ ચાલી હોય તો બહુ ગંભીર બાબત છે. તેના માટે પોલીસ અધિક્ષક ચૌહાણ સાહેબની સૂચના મુજબ માર્ગદર્શન મુજબ આ બાબતે તમામ પોલીસ અધિકારી સ્ટાફને અમે ગુપ્ત રીતે વોચ અને તકેદારી રાખી અને આ બાબતના પ્રત્યાઘાત રૂપે કોઈ ખોટા બનાવો ન બને તેને પ્રત્યાઘાત ન પડે તે માટે તમામ પગલાં લેવામાં આવશે, અને આની સાથે જેને લાભ લીધો છે એવા તમામ સદનિધિ માણસોને અમે હસ્તગત કરી તેઓ વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવા તૈયાર ચાલુ રાખેલ છે. એ તો અમારી પાસે જે માજી સૈનિકે જે ફરિયાદ આપી છે, અરજી આપેલી હતી, તે અનુસંધાન 2-3 કાર્ડ બનાવ્યા હોય તેવું જણાય છે, પરંતુ વિશેષ પણ કામગીરી આ મજકૂર આરોપી ગોસ્વામી બનાવ્યું હોય અને કોઈને આપ્યા છે કેમ, એ હકીકત જ્યારે મજકૂર આરોપીને હસ્તગત કરી અને સગીને પૂછપરછ કરી સત્ય કે બહાર આવે તેવું જણાય છે.